વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ધરમપુર ચોકડી પાસે લક્ઝરી બસ ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે કરુણ મોત. ડાંગમાં પણ કોંગ્રેસનો સફાયો. જિલ્લા પંચાયતની 18માંથી 17 બેઠકો સાથે ત્રણેય તાલુકા પંચાયતો પર ભાજપનો કબજો. વલસાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બોઈસરના દર્દીનું લોબ્યુલર કેપેલરી હિમેન્જીમાનું સફળ ઓપરેશન પાર પાડ્યું. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કથાકાર બટુકભાઈ વ્યાસ ખારવેલ ગામે કરી રહ્યા છે 9 લાખ રુદ્રાક્ષથી ભવ્ય શિવલિંગનું નિર્માણ. હવે સમાચારો જોઈએ વિગતવારથી. વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી પાસે લક્ઝરી બસે સાયકલ સવાર સિક્યોરિટી ગાર્ડને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે બસ ચાલક ફરાર થઈ જતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી પાસે મંગળવારે મોડી સાંજે નોકરી પરથી પરત પોતાના ઘરે જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને લક્ઝરી બસ ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જો કે બસ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડના મોગરાવાડી હીરા ફેક્ટરી નજીક રહેતા અને અબ્રામા વાવફળિયા ખાતે પેન્ટલ સ્ટેશનરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય રમેશભાઈ શુક્લા મંગળવારે સાંજે આશરે 8:15 વાગ્યાના સુમારે પોતાની નોકરી પરથી ઘરે સાયકલ પર જવા નીકળ્યા હતા. એ દરમિયાન હાઈવે પર અબ્રામા નજીક ખોડિયાર હોટલની સામે એક લક્ઝરી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી. સાયકલ પર સવાર આધેડને લક્ઝરી બસે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સાયકલને અડફેટે લીધા બાદ લક્ઝરી બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી લક્ઝરી બસ ચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. પેટા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઐતિહાસિક જીત પ્રાપ્ત થતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. 2015માં જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયત ઉપર સત્તા ભોગવ્યા બાદ આજે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 18માંથી 17 ઉપર ભાજપે જીત મેળવી જિલ્લા પંચાયત કબજે કરી છે, જ્યારે આહવા, સુબીર અને વઘઈ તાલુકા પંચાયતમાં બહુમતીથી જીત મેળવી ત્રણેય તાલુકા પંચાયત પણ કબજે કરી લીધી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કદાવર નેતા મંગળ ગાવિત, ચંદર ગાવિત, હરીશ બચ્છાવ અને નિલેશ બાગુલ સહિત 7 ઉમેદવારો ભાજપમાંથી જીત મેળવી છે. કોંગ્રેસમાં સિનિયર નેતા તરીકે રહી ગયેલા ડાંગ કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીને પણ ડોન જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ભાજપના બીબીબેન ચૌધરી હરાવતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ડાંગ જિલ્લા પંચાયત અને તાલુક પંચાયતનું આજનું પરિણામ આવતા અમે ચૂંટણી પહેલાં પણ કહ્યું હતું અને આજે પરિણામ આવતા ડાંગ જિલ્લા પંચાયતની 18માંથી 17 જિલ્લા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. સુબીર તાલુક પંચાયતની 16 સીટમાંથી 14 ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. આહવા તાલુકાની 16માંથી 13 સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે અને વઘઈ તાલુક પંચાયતની 16 સીટમાંથી 14 સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. આમ નરેન્દ્ર મોદી સાહેબનું જે કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી એ અમે કોંગ્રેસ મુક્ત ડાંગ કરીને એ અમે આજે સાર્થક કર્યું છે. એટલું જ નહીં, માન્ય સી આર પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષશ્રીનું માઇક્રો પ્લાનિંગ, બૂથ મેનેજમેન્ટ અને અમારા ચૂંટણી ઇન્ચાર્જ માન્ય ગણપતસિંહ વસાવા સાહેબ અને ચૂંટણી ઇન્ચાર્જ માન્ય અશોકભાઈ ધોરાજા સાહેબનું કુશળ સંગઠક અને માર્ગદર્શકથી અમે ડાંગ જિલ્લા અને તાલુક પંચાયત પર ભગો લહેરાવવામાં સફળ થયા છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના બોઈસરના 29 વર્ષીય દર્દીનું લોબ્યુલર કેપેલરી હેમેન્જીયોમા એટલે કે લોહીની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યના બોઈસરના રહેવાસી 29 વર્ષીય એક દર્દી છેલ્લા 1.5 વર્ષથી નાકના ભાગથી બહાર આવતી અને મગજની નજીક રહેલી લોહીની ગાંઠથી પીડાતા હતા.
વલસાડની જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે તેમનું ઓપરેશન. વલસાડના કાનના ગળાના વિભાગના વડા ડૉક્ટર નિખિલ પટેલ અને તેમની ટીમ ડૉક્ટર ખ્યાતિ પટેલ તથા ડૉક્ટર ધ્રુવ ત્રિવેદી અને ખાનગી ડૉક્ટર મિતેશ મોદીના સહયોગ તથા એનેસ્થેટિક ટીમ ડૉક્ટર મનીષા કોઠારી અને ડૉક્ટર પ્રાર્થના જોશી તથા નર્સિંગ સ્ટાફ સેજલ ટંડેલ તથા મયુરી પટેલ અને પ્રવીણા પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઓપરેશન માટે જીએમઈઆરએસ હોસ્પિટલ વલસાડના તબીબી અધિક્ષક ડોક્ટર અમિત શાહનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. ધરમપુરના ખારવેલ ગામે 9 લાખ રુદ્રાક્ષથી બની રહ્યું છે શિવલિંગ અને તારીખ 4 માર્ચથી 12 માર્ચ સુધી કોવિડના નિયમોનું પાલન સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ધરમપુરના નિવાસી અને કથાકાર અને રુદ્રાક્ષના સંશોધનકર્તા બટુકભાઈ વ્યાસ દ્વારા ધરમપુરના ખારવેલ ગામે તારીખ 4 માર્ચથી 12 માર્ચ સુધી મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જે નિમિત્તે કોવિડ-19ના તમામ ગાઈડલાઈનનું પાલન કરતાની સાથે 15.5 ફૂટ ઊંચા અને 9 લાખ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવેલા શિવલિંગના દર્શન અને અભિષેક સાથે સાથે 11 કુંડી મહારુદ્રયજ્ઞ અને શિવ મહાપુરાણ કથા આમ ત્રણેય ધાર્મિક કાર્યક્રમનો સુગમ સમન્વયનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે પૂર્વ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુવારના રોજ કાર્યક્રમનો પ્રારંભ ભાજપના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ખારવેલના સરપંચ રેખાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓના હસ્તે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. આધુનિક અનોખી અને દાર્શનિક રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક, સતત 4 વાર લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરનાર શિવ કથાકાર દ્વારા પોતાની આગવી સંગીતમય અને ભાવવહી શૈલીમાં શિવ મહાપુરાણ કથાનો લાભ અપાશે. આજે સમગ્ર કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ધરમપુર નજીકમાં આવેલ વાકલ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર વિજય થતા તેમના દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી અને વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુરમાં આસપાસના ગામોમાં ગઈકાલે પરિણામ બાદ અનેક ઉમેદવારો વિજય થયા હોય, આજે તેમના દ્વારા વિસ્તારોમાં બાઇક રેલી અને વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી વાકલ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનહરભાઈ ડાયાભાઈ પટેલ, જેમને 8,868 મતો સાથે વિજય થયા બાદ આજે બપોરે તેમના નિવાસસ્થાને કચીગામથી વિશેષ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલી કચીગામ, નાવેરા, ભૂતસર, વાકલ, ફલદરા, ચીચાઈ, કોસામકુવા, વેડવાજ, કાકડમતી, ઓઝર ફરીથી કચીગામ પહોંચી હતી, જેમાં ડીજે તાલ સાથે તેમના સમર્થકો બાઇક અને વિવિધ વાહનો સાથે જોડાયા હતા. મહત્વનું છે કે જિલ્લા પંચાયતની 37 બેઠકો પૈકી 35 બેઠકો પર ભાજપે કબજો કરતા સમગ્ર જિલ્લામાં અને ધરમપુર તાલુકામાં પણ ભાજપે બાજી મારી હતી. આજે વિજય રેલીમાં અનેક સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની સીટના અમારા જે મતદાર છે એમનો ખૂબ આભાર માનું અને એવોએ જે કામગીરી કરી અને હું 37 વાકલ જિલ્લા પંચાયત પર 3,000 ઉપર વધે મને જે એમણે જીત્યો એ બદલ એમનો આભાર માનું અને એમણે જે સમસ્યાઓ કીધી એ સમસ્યાઓ નિવારણ કરવા માટે હું ઉપલા લેવલે પણ રજૂઆત કરીશ અને એમને સમસ્યાઓને નિવારણ થાય એવા પ્રયત્નો કરીશ. ધરમપુરના માલનપાડા ખાતે પોલીસ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો દંડાયા હતા. ધરમપુરના માલનપાડા ખાતે પોલીસ દ્વારા આજે આકસ્મિક વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર નાનાપોંઢા માર્ગ ઉપર આવતા જતા વાહન ચાલકો જેમના દ્વારા આરટીઓના નિયમોને નેવે મૂકીને વગર હેલ્મેટ કે વગર માસ્ક ટ્રિપલ સીટ આવતા અનેક વાહન ચાલકો આજે પોલીસના દંડનો ભોગ બન્યા હતા. સાથે જ ઓવર સ્પીડ જતા અનેક વાહન ચાલકોને પણ રોકીને તેમને સ્થળ દંડ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ જ ફેબ્રુઆરી માસમાં માર્ગ સલામતી માસની ઉજવણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં વાહન ચાલકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમનું આયોજન કરી આરટીઓના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં પણ અનેક વાહન ચાલકો પોતાની સુરક્ષા ના જાળવતા બેફિકર થઈ વાહન હંકારતા હોય તેઓ પોલીસ દંડનો ભોગ બને છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ ધરમપુર ચોકડી પાસે લક્ઝરી બસ ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટનાસ્થળે કરુણ મોત. ડાંગમાં પણ કોંગ્રેસનો સફાયો, જિલ્લા પંચાયતની 18માંથી 17 બેઠકો સાથે 3 તાલુકા પંચાયતો પર ભાજપનો કબજો. વલસાડ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બોઈસરના દર્દીનું લોબ્યુલર કેપિલરી હિમેન્જીમાનું સફળ ઓપરેશન પાર પાડ્યું. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે કથાકાર બટુકભાઈ વ્યાસ ખારવેલ ગામે કરી રહ્યા છે 9 લાખ રુદ્રાક્ષથી ભવ્ય શિવલિંગનું નિર્માણ. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.